ગુણ ભાઈનો જન્મ સૌરાષ્ટ્રના એક નાના ગામ સનખડામાં થયો. આ છે પ્રવીણભાઈનું ધબકતું ઘર. સવારના ચા પીએ છે, રાતના ફક્ત આઈસ્ક્રીમ જ જમે છે. મોઢામાં પાન ન હોય તો એમનામાં જાન ન હોય. આ ટેબલ પર લખે છે, સુવા માટે પલંગ છે, પણ પલંગનો ઉપયોગ સુવા કરતા વાંચવામાં વધારે કરે છે. આવું સુંદર ઘર હોવા છતાં એ ઘરમાં 8 કલાક અને 12-16 કલાક ગાળે છે, કારણ કલમ અને કર્મ એમને સતત 12 બોલાવતા રહે છે. 42 વર્ષની યુવાન વયે શ્રીજી ચરણ પામનાર ને પુત્રની પ્રગતિ માણી ન શકનાર પિતાશ્રી રતિલાલ જેઠાલાલ સોલંકી અને 80મા વર્ષે છેલ્લા શ્વાસ સુધી પુત્રને આશીર્વાદ આપનાર માતુશ્રી અંજવાળીબેન. આ બાળાને ઓળખો છો? આ છે જ્યોતિ બાબુલાલ લાઠિયા, જેના પ્રેમમાં પ્રવીણભાઈ શાળા જીવન દરમિયાન જ પડ્યા ને પડ્યા તે પડ્યા 78 વર્ષની ઉંમરે પણ ઊભા થવાનું નામ નથી લેતા. અને પ્રેમ પરિણયમાં પલટાયો 1 માર્ચ 1964. નાનો ભાઈ ગુલાબ, કાકા પ્રાણજીવન અને માતુશ્રી અંજવાળીબેન પ્રસન્ન દાંપત્ય. નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી, પુત્ર જન દર્શન. લક્ષ્મી પધાર્યા હેમાલી. પ્રવીણભાઈ અને જ્યોતિબેન ને સાસુ સસરા બનવાના કોડ જાગ્યા. ભાઈ ભાભી વચ્ચે નણંદબા, વેવાઈ વેલા મંડળી, વેવાઈ રજનીભાઈ રૂપાણી અને મહેશભાઈ રૂપાણી. કલ આજ ઓર કલ ત્રણેય પેઢીનું જતન કરનાર જાજરમાન જ્યોતિબેન, સમસ્ત પરિવાર